आज हूँ एक अपील अने एक विनंती लईने आवेलो छूं कलेक्टरशी पीडब्ल्यूडी के लागता वळगता जे कई भी साहेबो छे एने एक विनंती ने अपील करवा मांगू छूं के बाईपास चौकड़ी थी लई नर्मदा चौकड़ी सुधीनो जे रोड आवेलो छे त्यां ओवरब्रिज आवेला छे एमां नंदेवाड़वाळो जे ओवरब्रिज छे તે ઓવરબ્રિજ પર ખૂબ જ ખાડા પડી ગયેલા છે ફક્ત અને ફક્ત બે દિવસના વરસાદમાં અને એ ખાડામાં સળિયા દેખાય છે અને ખાડા પડવાના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે જેથી ત્યાંથી આવવાવાળા અને જવાવાળા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખાડા પુરાય અને કાયમ માટે આ પ્રોબ્લેમ થાય છે તો કાયમ માટેનું સોલ્યુશન આવે એની મારી અપીલ છે બીજી વાત કહીશ કે બાયપાસ ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધી જે રોડ છે ત્યાં જે સ્પીડ બ્રેકર બમ્પ બનાવેલા છે બમ્પ ખૂબ જ જરૂરી છે બનાવવા જોઈએ જેનાથી એક્સિડન્ટો ઓછા થાય પરંતુ આ જે બમ્પ બનાવવામાં આવેલા છે એ બમ્પ એકીસાથે ત્રણ ત્રણ બનાવેલા છે અને એવા બમ્પ બનાવેલા છે કે ત્યાંથી ગાડી તમે લઈને જાઓ તો તમારી ગાડીની સ્પીડ ખૂબ જ સ્લો કરવી પડે જેના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક જામ થવાથી ઘણા બધા એક્સિડન્ટો થાય છે બમ્પરથી પાસ થવું હોય તો ગાડી એટલી બધી સ્લો કરવી પડે કે પાછળ આવવાવાળી ગાડી પણ આપણી ગાડીમાં અથડાઈ શકે છે અને જેનાથી પણ ખૂબ જ એક્સિડન્ટો થવાની શક્યતા છે અને થાય છે જેથી હું વિનંતી કરવા માગું છું કે આ બમ્પર હોવા જ જોઈએ સ્પીડ બ્રેકર હોવા જ જોઈએ પરંતુ થોડી સાઇઝ મોટી હોવી જોઈએ અને સ્લોપવાળા હોવા જોઈએ કે જેનાથી ગાડી સહેલાઈથી એ બમ્પ પાસ કરી શકે કારણ કે આ બમ્પ એવા છે એક્સિડન્ટ પણ થાય છે ટ્રાફિક મોટામાં મોટી સમસ્યા ટ્રાફિકની છે તો એ ટ્રાફિક પણ ખૂબ જ આ બમ્પના કારણે થાય છે અને એક્સિડન્ટો પણ કે બમ્પ એટલા માટે મૂકવામાં આવે છે કે એક્સિડન્ટો ખૂબ જ ઓછા થાય એક્સિડન્ટ ના થાય તો આ બમ્પના કારણે એક્સિડન્ટો પણ થાય છે જેથી એક મારી વિનંતી છે કે આ બમ્પ સારી વ્યવસ્થા એટલે કે સારા મોટા સ્લોપવાળા બનાવવામાં આવે જેથી ગાડી સહેલાઈથી નીકળી જાય ગાડીને પણ કોઈ નુકસાન ના થાય અને એક્સિડન્ટ પણ ના થાય અને ટ્રાફિક પણ જામ ના થાય જેથી મેં આ એક વિનંતી કરેલી છે એક અપીલ કરેલી છે એટલે તાત્કાલિક ધોરણે કરવામાં આવે જેથી પ્રજાને જે હાલાકી પડે છે એ હાલાકી ના પડે થેન્ક યુ વેરી મચ